મનુષ્યની જેમ પ્રાણીઓ પણ હલનચલન કરે છે જેમાં અડસ્યુ ગોકળગાય વંદો પક્ષી માછલી અને સાપ આ છ વિશે આજે અભ્યાસ કરીશું જેમાં સૌપ્રથમ પ્રથમ બતાવે છે આકૃતિમાં અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી તૈયાર થાય છે અળસિયાના શરીરમાં હાડકા હોતા નથી પરંતુ તેમાં સ્નાયુઓ આવેલા હોય છે અળસિયાના શરીરમાં નાના નાના વાળ જેવી રચના હોય છે જે સ્નાયુ સાથે મજબૂત જોડાયેલ હોય છે જેના કારણે માટીમાં સરળતાથી અળસિયું ચાલી શકે છે ગોકળ ગાય ગોકળ ગાયનું બાહ્ય કંકાલ એટલે કે કવચ હાડકાનું બનેલ હોતું નથી આ કવચ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાં સહાય કરતું નથી ગોકળગાયની સાથે આ કવચ ખેંચાઈને જાય છે આ કવચ એ ગોકળગાયનો એક ભાગ જ છે વંદો વંદો જમીન પર ચાલે છે દિવાલ પર ચડે છે અને હવામાં ઉડે છે વંદામાં ત્રણ જોડ પગ હોય છે જે તેને ચાલવામાં મદદ કરે છે વંદામાં પીઠના ભાગેથી બે જોડ પાંખ પણ જોડાયેલ હોય છે જે તેને ઉડવા માટે મદદ કરે છે પક્ષી પક્ષીઓ હવામાં ઉડે છે તથા ભૂમિ પર ચાલે છે બતક અને હંસ જેવા પક્ષીઓ પાણીમાં તરે છે પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ એટલે કે છિદ્રવાળા અને હલકા હોય છે જેના લીધે પક્ષીઓ ઉડી શકે છે પક્ષીઓમાં પગ આવેલા હોય છે જેના લીધે તે ચાલી શકે છે હંસ અને બતક જેવા પક્ષીઓના પગની વિશિષ્ટ રચના હોવાને કારણે પાણીમાં તરી શકે છે માછલી માછલીનું શીર્ષ એટલે કે માથું તેમજ પૂંછડી તેના મધ્યભાગ કરતાં પાતળા અને અણીદાર હોય છે તરવાની પ્રક્રિયામાં માછલીના શરીરનો અગ્ર ભાગ એક બાજુ વળે છે તથા પૂંછડી વિપરીત એટલે કે બીજી દિશામાં વળે છે માછલીના શરીર પર મીનપક્ષ આવેલા હોય છે જે તરતી વખતે પાણીમાં સંતુલન બનાવી રાખવા તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે સાપ સાપનો કરોડસમ લાંબો હોય છે તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે સાપનું શરીર અનેક વલય એટલે કે લૂપમાં વળેલું હોય છે આ પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે આ કારણે સાપ અત્યંત ઝડપથી ગતિ કરીને આગળ વધે છે પરંતુ સીધી રેખામાં આગળ નથી વધતો હવે આપણે પ્રાણીઓ કેવી રીતે ચાલે છે તેનો વિડીયો નિહાળીશું